થઈને આવ્યા નથી. અમને આનંદ આવ્યો ને મોજ આવે છે સાહેબ, આવા સ્ટેજ અમને ક્યારેક મળે છે ભલા માણા. વાહ. એટલે એવા રૂડા અવસરમાં પરમ પૂજ્ય કલ્યાણદાસ બાપાની હાજરી છે, પીર સાહેબ, સંતગણ, અને હમણાં જ જેમનો આપણે મહેમાનોનું સન્માન કર્યો, મહે જેટલું માન મેળવે ને એને મહેમાન કહેવાય. આદરણીય નામ લઉં તો મારા કને સમય ઓછો છે, પણ જેટલા પણ જેના સન્માન થયા બધાને ચરણોમાં વંદન. એટલે ભાઈ વિશાલભાઈ ગઢવીએ સુંદર મજાની ગણપતિ વંદનાને ભજન રજૂ કર્યા. 250 કલાકારોમાંથી એક જણો કચ્છનો સિલેક્ટ થયો છે વિશાલ ગઢવી, એટલે આપણા માટે ગૌરવની વાત છે સાહેબ. ભીમસિંહભાઈને પણ સાંભળવા છે ને મને પણ જેટલું આવડે છે એવા કાલાવાલા મારા પરમ સ્નેહી નિર્મલસિંહ સોઢા, અમે એક જ રૂમમાં એક થાળીમાં જમ્યા છીએ સાહેબ, અને એમનો ફોન કે અહીંયા આવવાનું છે એટલે પછી આનાકાની હોય નહીં એમ. ટૂંકમાં એટલા માટે આપણે બધા ભેગા મળ્યા છે કે વીરને વીરાંજલિ આપવા આટું થઈને. ત્યારે એક વાત મને ધક્કો મારે છે સાહેબ, અહીંયા આર્મીના જવાનોની પણ હાજરી છે જેમ વાત કરીએ એમ. સાહેબ અબડાસાની ધરતીનો એક વીર જવાન હમણાંની વાત કરું છું. મારો એક મિત્ર છે હમણાં અબડાસાનો છે આપણો, આર્મીમાં લગભગ એની જમ્મુ કાશ્મીર બાજુ પોસ્ટિંગ છે સાહેબ. એનો મારે 1.5 કલાકનો વાર્તાલાપ થયો મારો. એને મને વાત કરી કે અમે જયારે ટ્રેનિંગમાં હતા, અમારા ઓફિસર, અમારા કેપ્ટન આર્મીના જવાન, ને બધાને એમ કે તમને પીછે હટ કરવાની નથી અને દુશ્મનની સામે હામી સાથે લડવાનું હોય, આવો બધો શક્તિ પ્રદાન કરે અમારામાં એમ. પણ સાહેબ એ અબડાસાનો એ જે જવાન મને જવાબ દીધો હતો, જે મને કીધું એ તમારી સમક્ષ કહું છું. આજે આવા સાનિધ્યમાં મળ્યા છે ત્યારે એને કીધું કે શ્યામભાઈ આવી બધી જયારે વાતો થતી હોય, અમે બધા ભેગા જવાન હોય, દુશ્મનની સામે પીછે હટ કર્યું નહીં, પણ હું જે ધરતીમાંથી આવું છું અબડાસાની, સાહેબ વિચાર કરજો. આપણા નખથી કરીને માથા સુધી એક એક યુવાર ઉભો થઈ જાય કે શું વાત કરે સાહેબ. એને એમ કીધું કે અમે અબડાસાની ધરતી મનોમન એમ વિચાર કરું, એ કેપ્ટન ને મનોમન એમ કહું કે હું જે ધરતીમાંથી આવું છું એવી ધરતી છે કે જેનો એક અભડો અડભંગ સુમરીને એમ કેતો હોય કે આ અલાઉદ્દીનને એમ કેતો હોય કે સાહેબ એક સુમરી નહીં પણ સુમરીનો વાળ દઉં તો હું અભડો અડભંગ નહીં સાહેબ, ઈ ધરતીમાંથી આવું છું, પાછા ડગલા ભરું તો મર્દની માતા લાજે, ચડે સીમાડે ભારતને કોઈ નડે, ઈ ધરતીના છે સાહેબ સપૂત. અને ઈ ધરતીનો એવો વીર વીર પુરુષ દીપસી સોઢા આ છે ને સાહેબ. સાહિત્ય સાહિત્યમાં શબ્દો ભર્યા અને જ્યાં શ્યામની સહી નથી તો કારણ બતાવે કાગડો કે એના કાળજામાં કંઈ નથી. સાહિત્યમાં શબ્દો ભર્યા અને જ્યાં શ્યામની સહી નથી. અનેક સાહિત્ય એવા છે, હું સાહેબ કાયમ વાતો કરું છું કે ભાગવત બેસાડો ને તો 7 દિવસમાં પૂરી થઈ જાય, રામાયણ બેસાડો તો 9 દિવસમાં પૂરી થઈ જાય, અનેક એવા અમુક પુરાણો છે વાંચો પૂરું થઈ જાય સાહેબ. પણ ક્ષત્રિય રાજપૂતોના દેશના એટલા ઇતિહાસો પડ્યા છે જેને વાંચ્યો અને ખબર હોય કે એ પુસ્તકને એક પછી એક પુસ્તક રાખો ને તો સ્વર્ગમાં પૂગવાની નિહાણી થઈ જાય સાહેબ, એટલા ઉજળા ઇતિહાસો છે આ. અને બીજી વાત કે આપ બધા જાણો છો કચ્છ સૌરાષ્ટ્ર સંસ્કૃતિની ધરકદર છે, આ વીરરસ છે, આ ક્ષત્રિયપણું છે, શું કામ ખાલી 2-5 મિનિટ રાખજો એટલે મને આનંદ આવે કારણ કે નજર